नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे विषय इंग्लिश धोरण 6 જેમાં એક ટોપિક એટલે કે પ્રોનાઉન જેના વિશે આપણે આગળના વિડિયોમાં અભ્યાસ કરી રહ્યા એક પ્રોનાઉન સર્વનામ રૂપે હવે આપણે ફરીથી એટલે કે બીજી વાર શીખશું. એટલે કે પહેલા જે વિડિયો હતો એમાં આપણે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળના રૂપ વિશે શીખાતા અને આ વિડિયોમાં આપણે ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે જે સર્વનામ સાથે કઈ રીતે લગાવવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો એના વિશે એના વિશે શીખતા પહેલા આપણે પહેલા સર્વનામ એટલે શું તે જાણવું જરૂરી છે. તો સર્વનામની વ્યાખ્યા આપણે જોઈ હતી તેમાં સર્વનામ એટલે એવું નામ કે સર્વનામ એટલે કે નામની બદલીમાં વપરાતો શબ્દ તેને શું કહેવાય સર્વનામ. જેમાં તેનો તેનો સમાવેશ થાય છે તો કે આઈ વી યુ વી સી ઈટ અને તે. હવે આ સર્વનામ છે તેને પર્સનલ પ્રોનામ એટલે કે વ્યક્તિવાચક સર્વનામ અથવા તો પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે. હવે એને બે વિભાગમાં ડિવાઈડેડ કરેલા છે કે એકવચન અને બહુવચન. જેમાં એકવચનમાં તેનો તેનો સમાવેશ થાય તો કે આઈ યુ હી સી અને ઈટ. આનો સમાસ એકવચનમાં થાય છે અને બહુવચનમાં જે વેલા તે એટલે કે વી યુ અને તે. હવે યુ છે તે એકવચન અને બહુવચન બંનેમાં આવે છે. સામેનો વ્યક્તિ જો આપણાથી નાનો છે ત્યારે આપણે તેના માટે શું શબ્દનો પ્રયોગ કરીએ છીએ અને જો આપણા કરતા મોટા હોય ત્યારે આપણે તમે. પરંતુ ઇંગ્લિશમાં બંને માટે એક જ શબ્દ છે યુ. હવે તેને બે વિભાગમાં ડિવાઈડેડ કરેલા હતા ત્યાર પછી તેને ત્રણ પુરુષમાં વહેંચેલા હતા કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તેના વિશે અત્યારે હું તમને ફરી પૂરું કહું છું તો સર્વનામ એક વચન અહીંયા બહુવચન. હવે એક વચન સાથે બોસ બહુવચન
વર્ડ. હવે આ બંનેનો ગુજરાતી અર્થ શું થાય એ જોવાનું. તો વોઝ અને વર્ડ. આઈ વોઝ, હું હતો અથવા તો હતી. વી વર, અમે હતા. યુ વર, યુ વેર, તું હતી અથવા તો હતો. હતો અથવા તો હતી, અહીંયા એક વચન. યુ વેર, તમે હતા. હી સી ઇટ વોઝ, તે હતો, તેની હતી અને તે હતો. તે હતો, તેની હતી અને તે હતું. વોઝના અહીંયા ત્રણ અર્થ નીકળે છે. ધે વર, એટલે કે તેઓ હતા. આનો ગુજરાતી ક્યાં થાય તો કે ભૂતકાળમાં કંઈક હતું એ દર્શાવવા માટે, આપણે કંઈક હતા તે દર્શાવવા માટે. હવે જે રીતે એની સાથે તે મુખ્ય ક્રિયાપદ તરીકે એનો ઉપયોગ થતો હતો ત્યારે તે તેની સ્થિતિ બતાવતા હતા, અને જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થશે ત્યારે ટેન્સમાં આવશે. તો એ જ રીતે ભૂત તરીકે તેનો ઉપયોગ કઈ રીતે થાય છે. Not a student.
નકાર. ટૂંકમાં જવાબ આપીએ તો નો આઈ વોઝ નોટ, ને સૌ ટૂંકમાં પણ આપી શકીએ આઈ વોઝન્ટ. તો એક આપણે એક એક્ઝામ્પલ જોયું, હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો નો
હવે આગળ જોઈએ તો Thank you.